નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝ સાથે હું લોઈસ આપનું સ્વાગત કરું છું. નજર નાખીએ મહત્વના સમાચારો પર. તો કોંગ્રેસના ભારત બંધના એલાનમાં સુરત જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો, ત્યારે સુરત જિલ્લાના બારડોલી, મહુવા, કડોદરામાં કોંગ્રેસ કાર્યકરોએ બંધ પડાવ્યું હતું, જ્યારે બારડોલીમાં એક બબાલમાં 15 જેટલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી. દેશમાં વધતી મોંઘવારીને પગલે વિપક્ષ મેદાનમાં આવ્યું છે અને કોંગ્રેસ દ્વારા અન્ય સાથી પક્ષો મળી ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ત્યારે વાત કરીએ સુરત જિલ્લાની, તો જિલ્લાના બારડોલી વિસ્તારમાં વહેલી સવારથી જ કોંગ્રેસ કાર્યકર્તાઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને બંધના એલાનમાં લોકોને જોડાવા અપીલ કરી હતી. બારડોલી, માંડવી, મહુવા, પાલનમાં પણ બંધની સજ્જડ પ્રતિસાદ જોવા મળ્યો હતો. કોંગ્રેસ કાર્યકરો અને મહિલા આગેવાનો બંધમાં જોવા મળ્યા હતા અને બારડોલી નગરના મુખ્ય માર્ગો પર આવેલ મોલ તેમજ શોપિંગોની દુકાનો બંધ કરાવી હતી, જ્યારે સિટી મોલ નજીક કોંગ્રેસ મહિલા કાર્યકરો સાથે કેટલાક દુકાનદારોની ચકમક પણ થવા પામી હતી. આજે તારીખ 10 સપ્ટેમ્બરે બારડોલીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના મુદ્દે અમે બારડોલી બંધનું આહ્વાન કર્યું હતું અને તમામ વેપારીઓને અમે ગઈકાલે વિનંતી કરી હતી કે તમે આ સ્વેચ્છાએ સ્વયંભૂમાં જોડાઓ અને અમને સહકાર આપો. એમણે કીધું કે ભાઈ, અમે જ પરેશાન છીએ, અમે પોતે પણ એવું ઈચ્છીએ છીએ કે હવે આ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી અમને મુક્તિ મળે, અમે તમારી સાથે જોડાઈશું. તમે જોઈ શકો છો કે આજે લોકોએ સ્વયંભૂ બંધ રાખ્યું છે, અમને સજ્જડ પ્રતિસાદ મળ્યો છે અને લોકો અમારી સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. બંધની અસરને પગલે નગરમાં નીકળેલા કોંગ્રેસ આગેવાનો બુદ્ધત પોલીસ નજીક ગયા હતા, ત્યારે કેટલાક દુકાનદારોએ દુકાનો બંધ કરવાની મનાઈ ફરમાવી હતી, જેથી દુકાનદારો અને કોંગ્રેસ કાર્યકરો સાથે બોલાચાલી થઈ હતી, જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી 15થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. મેહુલ ગોસ્વામી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, બારડોલી. બોટાદ જિલ્લાના બરવાળા ખાતે કોંગ્રેસના બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, તેમજ કોંગ્રેસના કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા હતા અને દુકાનો તેમજ સ્કૂલો બંધ કરાવી હતી. બોટાદ જિલ્લાના બરવાળા ખાતે કોંગ્રેસના બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, તેમજ કોંગ્રેસના કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા હતા અને દુકાનો તેમજ સ્કૂલો બંધ કરાવી હતી. બરવાળા ખાતે આવેલ KDM ગર્લ્સ કોલેજ તેમજ ઝબુબા હાઈસ્કૂલને બંધ કરાવી બાળકોને છોડી મૂકવામાં આવ્યા હતા, જેથી પોલીસ દ્વારા 16 જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. તે દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી થતા બરવાળા પોલીસ સ્ટેશનના PSI RK પ્રજાપતિ દ્વારા સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હતો. હરેશ પટગીર સાથે વિજયસિંહ ચુડાસમા, NS ગુજરાત ન્યૂઝ, બોટાદ. સુરતમાં પેટ્રોલ ડીઝલના ભડકે બળી રહેલા ભાવના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન કરાયું છે, ત્યારે સુરતમાં બંધને સફળ બનાવવા કોંગ્રેસ અને NSUIના કાર્યકરો સવારથી જ બંધ કરાવવા માટે રસ્તા પર ઉતરી ગયા હતા અને સ્કૂલ કોલેજથી લઈને દુકાનો બંધ કરાવવાની શરૂઆત કરી હતી. જો કે કોલેજ બંધ કરાવવા જતાં પોલીસ દોડી આવતા કેટલાક NSUIના કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓ શાકભાજી માર્કેટ અને લારી ગલ્લા બંધ કરાવવા રોડ પર ઉતર્યા, ત્યારે સુરતના કોંગ્રેસના નગરસેવકો, કાર્યકરો, હોદ્દેદારો, ડાયમંડ એમ્બ્રોઇડરી, ટેક્સટાઇલ વગેરે એસોસિએશનને સાથે રાખીને બંધને સફળ બનાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે NS ન્યૂઝ યુથ કોંગ્રેસ નગરસેવકો, કાર્યકરો તથા હોદ્દેદારો બંધ કરવા નીકળ્યા હતા. દરમિયાન અઠવા લાયન્સ નજીક આવેલા SPB કોલેજમાં NSUIના કાર્યકર્તાઓ ઘૂસી બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસે 7 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. વેડ રોડ સ્થિત આવેલ અખંડ આનંદ કોમર્સ અને આર્ટ્સ કોલેજ બંધના એલાનને સમર્થન આપીને બંધ રાખી હતી, જ્યારે બીજી બાજુ માર્કેટ વિસ્તારોમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ શાકભાજી માર્કેટ અને લારી ગલ્લા બંધ કરાવવા રોડ પર ઉતરી પડ્યા હતા. વરાછા વિસ્તારમાં ભારત બંધના પગલે કોંગ્રેસના કાર્યકર્તાઓએ સાથે કોર્પોરેટર પણ પહોંચ્યા હતા. યોગી ચોક વિસ્તારની તમામ દુકાનો બંધ કરાવી હતી, જેથી પોલીસની 8 જેટલી ગાડીઓ દોડી આવી હતી. દરમિયાન હીરાબાગ ખાતેથી એક મહિલા કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી. અઠવા લાયન્સ નજીક આવેલી SPB કોલેજને બંધ કરવાનો પ્રયાસ NSUIના 7 કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. વેડ રોડ સ્થિત અખંડ આનંદ કોમર્સ એન્ડ આર્ટ્સ કોલેજને
બંધના એલાનને સમર્થન આપ્યું હતું. વરાછા વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર્તા સાથે કોર્પોરેટર પર બંધ કરાવવા આવી પહોંચ્યા હતા, ત્યારે યોગીચોક પાસે લક્ષ્મણનગર વિસ્તારની તમામ દુકાનો બંધ કરાવી હતી. વરાછા હરિબાગ પાસેથી મહિલા કોંગ્રેસ કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી. દિલ્હી ગેટ નજીક એક પેટ્રોલ પંપ બંધ કરાવતા પોલીસ દોડી આવી હતી. પૂણા ગામ વોર્ડ નંબર 16 સંપૂર્ણપણે બંધ પાડ્યું હતું, ત્યારે ઉગના વિસ્તારમાં ચક્કાજામ કરાવ્યો તે વાહનો રોકી બંધ કરાવ્યું હતું. લિંબાયત વિસ્તાર ખાતે 4 રસ્તા ઉપર ટાયર સળગાવી વિરોધ કર્યો હતો. 15 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. સુરત ટેક્સટાઇલ માર્કેટ બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સિટી લાઇટમાં DRB ભાણા કોલેજ બંધ કરાઈ હતી, ત્યારે વરાછાની ધારુકા કોલેજ બંધ કરાઈ હતી. નવજીવન સર્કલ નજીક ટાયર સળગાવતા ટ્રાફિક જામ થયો હતો. અઠવા લાયન્સ MTB કોલેજ બંધ કરાવવા આવેલા કોંગ્રેસના કાર્યકર્તાઓને અટકાયત કરવામાં આવી હતી. સેનેટ સભ્ય ભાવેશ રબારી સહિત 3 અટકાયત કરવામાં આવી હતી. પાંડેસરામાં બંધ કરાવવા આવેલા કોંગ્રેસના કાર્યકર્તા પર લાઠીચાર્જ, 7 લોકોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે તપોવન સર્કલ પાસેથી કોંગ્રેસ કોર્પોરેટર અશોક જીરાવાલાની અટકાયત કરવામાં આવી હતી. આજરોજ પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને અનન્ય મોંઘવારીના કારણે જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે એના ભાગરૂપે આજે પૂણા જે અમારો વિસ્તાર છે ત્યાંના જે વેપારી ભાઈઓ છે એમણે, ત્યાંના જે સ્થાનિક લોકો છે એમણે બંધમાં જોડાય અને ખરેખર આ સરકાર સામે રોષ છે એ આજે સ્વયંભૂ લોકોએ આ દુકાનો ધંધા રોજગાર આજે બંધ રાખી અને પોતાનો રોષ એક રીતે કહીએ તો વ્યક્ત કરવામાં આવ્યો છે અને સરકાર સુધી આ જે રોષ છે એ પહોંચાડવા માટેના લોકોએ પ્રયત્ન કર્યા છે. અને લોકોને અમે અપીલ કરી હતી કોંગ્રેસ પક્ષ દ્વારા કે જે રીતે આ સરકાર દ્વારા વાતો કરવામાં આવી હતી, લોકોને લાગણી સાથે રમવામાં આવ્યા હતા અને 4 વર્ષના અંતે પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસના જે ભાવ વધી રહ્યા છે એના બંધનું જે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું તેના ભાગરૂપે આજે આપ પણ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી શકો ને હું અમારા પૂણા વિસ્તારના સુરતની જે જનતા છે એમનો પણ આભાર માનું છું કે આપ સૌ જે અન્યાય થઈ રહ્યો છે આપણી સામે એની સામે અવાજ ઉઠાવવામાં આપ સૌએ જે મદદ કરી છે બદલ હું તમામ જનતાનો પણ આભાર માનું છું. દિનેશભાઈ, અમુક કોંગ્રેસના જે કોર્પોરેટર જેને ડિટેન કરવામાં આવેલો છે પોલીસ દ્વારા, શું કહેશો તમે? આ સરકાર દ્વારા ખરેખર તો લોકશાહી છે જ નહીં, ગાંધીને સરદારના ગુજરાતમાં હું કહું તો આ ગોડસેની જે સરકાર છે એ સરકાર એ હંમેશા તાનાશાહીમાં માને છે અને ભાગરૂપે આજે લોકો જ્યારે સ્વયંભૂ બંધમાં જોડાઈ રહ્યા છે ત્યારે માત્ર પોતાની કામગીરી બતાવવા માટે પોલીસ જે અમારા સમર્થકો છે, કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા છે, ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિ છે એમની ધરપકડ કરી અને પોતાની કામગીરી બતાવવા માટે એ લોકોની ધરપકડ ખોટી રીતે કરવામાં આવી છે. ભારત બંધના એલાનને પગલે જે રીતે અત્યારે સુરતના દ્રશ્યો બતાવવા માગીશ કે પૂણા વિસ્તારના કે ત્યાં મોટી સંખ્યામાં જે કોંગ્રેસ કાર્યકર્તાઓ છે તે રોડ ઉપર ઉતરી આવ્યા છે અને લોકોને, દુકાનદારોને જે સ્વયંભૂ બંધ પાળવા માટેની અપીલ કરી રહ્યા છે, ત્યારે કહી શકાય કે આ સુરતના પૂણા વિસ્તારમાં જે રીતે પોલીસનો કાફલો પણ કોઈ અનિશ્ચય ઘટના ન બને તેને માટે તૈનાત કરી દેવામાં આવે છે, તો બીજી તરફ આ દુકાનો બંધ જે દ્રશ્યો બતાવીશ કે જે સુરતના પૂણા વિસ્તારમાં 1000 જેટલી કહી શકાય કે દુકાનો જે છે તે હાલ તો બંધ જોવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે આ બંધ જે છે તેને સમર્થન મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ચોક્કસપણે આ વિરોધમાં જે કોંગ્રેસ સાથોસાથ લોકોનો પણ એક સ્વયંભૂ રોષ છે તે સામે આવી રહ્યો છે. અરવિંદ રાઠોડ, NH ગુજરાત, સુરત. રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ નેશનલ હાઈવે પર આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં તસ્કરો ત્રાટક્યા હતા અને 50,000 જેટલા રૂપિયાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. હાલ પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ પર નેશનલ હાઈવે પર આવેલ ફાર્મસોન પ્લાસ્ટિકમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા અને શટર તોડીને અંદર જઈને અંદાજે રોકડ રકમ, કોમ્પ્યુટર સ્પેર પાર્ટ તથા અન્ય સામગ્રી તથા પ્રોપર્ટીને નુકસાન પહોંચાડીને 50,000 રૂપિયાની ચોરી નાસી છૂટ્યા હતા. આ કારખાનામાં એક વર્ષ પહેલા પણ ચોરી થઈ હતી, ત્યારે તસ્કરોનો આ તરખાટ CCTVમાં કેદ થઈ જતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવાની તાજવીજ હાથ ધરી હતી. મારું નામ કેવિન વિનોદરાય અંટાળા છે. મારા કંપનીનું નામ ફાર્મસોન પ્લાસ્ટિક છે. અહીંયા ગઈ સાલ પણ ચોરી થયેલી, અમે પોલીસ ફરિયાદ કરેલી અને આ સાલ આજની તારીખે અહીંયા ચોરી થયેલ છે પાછી, અને મુદ્દા માલ 50,000 થી 60,000 જેવો અમે અહીંયા નુકસાન કરેલ છે તથા અમારી પ્રોપર્ટીને પણ નુકસાન થયેલ છે. તે બાબતે અમે આ વખતે પણ પોલીસને ફરિયાદ જણાવેલી છે. શું શું લઈ ગયા? અહીંયા કોમ્પ્યુટર લઈ ગયા છે, બાકી પ્રોપર્ટી નુકસાન કરેલી છે.
અને નાની મોટી તોડફોડ છે. મુદ્દામાલમાં કઈ રોકડ રકમ? રોકડ રકમ 17-18 હજાર રૂપિયા જેવી છે, તથા કોમ્પ્યુટર ગયું જે 20-25 હજાર રૂપિયાનું આશરે ગણીએ છીએ. અલ્પેશ ત્રિવેદી સાથે NS ગુજરાત ન્યૂઝ, ધોરાજી. રાજ્ય તલાટી મંડળની સરકાર સામે લડતને પગલે સુરત જિલ્લાના બારડોલી ખાતે તલાટીઓએ પણ વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. હાલ રાજ્યમાં દરેક વર્ગ કર્મચારીઓ સરકાર સામે લડતના મંડાણ કર્યા છે, ત્યારે હવે પડતર માંગણીઓને લઈને રાજ્યનું તલાટી મંડળ પણ મેદાનમાં આવ્યું છે. સુરત જિલ્લાના બારડોલી ખાતે તલાટી મંડળના તલાટીઓએ તાલુકા પંચાયત ખાતે ભેગા થયા હતા અને ખભા ઉપર કાળી પટ્ટી ધારણ કરીને કામકાજમાં જોતર્યા હતા. સુરત જિલ્લાની વાત કરી તો 400 થી વધુ તલાટીઓ વિવિધ તાલુકા મથકો ઉપર વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. તલાટી મંડળ બારડોલી અને રાજ્ય મંડળ દ્વારા આદેશ મુજબ અમારી સરકારશ્રીની વિવિધ માંગણીઓ બાબતમાં આજરોજ અમે કાળી પટ્ટી ધારણ કરી અને માંગણીઓ સંતોષવા માટે સરકારશ્રીને આપના માધ્યમથી અમે જણાવવા માગીએ છીએ કે અમારી જે માંગણીઓ છે, જેવી કે જૂની પેન્શન યોજનાઓ વિસ્તરણ અધિકારી તરીકેની જે ભરતી છે તેમાં ત્રુટીઓ છે, અને રેવન્યુ તલાટીની જે ભરતીઓ કરી છે તેને સેજાઓ ફાળવવા બાબતની અને વિવિધ માંગણીઓ છે જેઓ સરકારશ્રી સુધી અમે વારંવાર રજૂઆત કરી છે. આવનાર દિવસોમાં અમે 17 તારીખે પેન ડાઉન, ત્યારબાદ 29 તારીખે માર્સિયલ, ત્યારબાદ 2 તારીખ ગાંધી જયંતિ દિવસથી અમે ધરણાનો કાર્યક્રમ આરંભવાનું અમે સરકારશ્રીને જણાવ્યું છે અને કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર એ બાબતે આપ્યું છે. રાજ્યભરના તલાટીઓએ સરકાર સામે માંગો મૂકી છે કે આવનારા દિવસોમાં કાર્યક્રમો વધુ ઉગ્ર બનાવવામાં આવશે, તેમજ આગામી 29મી તારીખે કર્મચારીઓ માસ CL પર જશે અને બાદમાં 2 ઓક્ટોબરથી ઉગ્ર બની ધરણા પ્રદર્શન સહિતના કાર્યક્રમો કરશે. મેહુલ ગોસ્વામી સાથે NS ગુજરાત ન્યૂઝ, બારડોલી. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં. બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોઝિલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 97-23-43-40-90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904954540. મેનેજ્ડ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક. બુલેટિનમાં આગળ બગસરાની વાત કરવામાં આવે તો બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે રસદાર અસ્મિતા સન્માન સમારંભ 2018નો લોકગાયક, લોકવાર્તાકાર અને ગુજરાત સંગીત અને નાટક અકાદમીના પૂર્વ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલ હતું, જેમાં રાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવેલ વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
અમરેલી જિલ્લાના બગસરામાં લોક ગાયક અને ગુજરાત સંગીત અને નાટક અકાદમીના પૂર્વ પ્રમુખ શ્રી યોગેશભાઈ ગઢવીના અધ્યક્ષસ્થાને બગસરા મેઘાણી હાઈસ્કૂલમાં રસદાર અસ્મિતા એવોર્ડ એનાયત હાજીભાઈ કાસમભાઈને 2018 રસદાર અસ્મિતા એનાયત કરવામાં આવ્યું હતું. આ તકે વર્ષ દરમિયાન રાજ્ય કક્ષા તેમજ રાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવેલ 15 વિદ્યાર્થીઓને નગરપાલિકા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારે મેઘાણી હાઈસ્કૂલ દ્વારા પ્રતિ વર્ષ રસદાર અસ્મિતા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બગસરાના પનોતા પુત્ર એવા મેઘાણીએ સર્જેલા અને સંપાદિત કરેલ સાહિત્યના પ્રચાર પ્રસાર કરનાર લોક સાહિત્યકાર અને લોક કલાકારોને દર વર્ષે નગરપાલિકા સંચાલિત મેઘાણી હાઈસ્કૂલ દ્વારા રસદાર અસ્મિતા સન્માન એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે આ વર્ષ ગુજરાત લોક ડાયરાનું ઘરેણું અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ નામ મેળવ્યું એવા ઢોલક વાદક હાજીભાઈ કાસમભાઈ હાજી રમકડુને રસદાર અસ્મિતા એવોર્ડ 2018 ગુજરાતના પ્રસિદ્ધ લોક વાર્તાકાર લોક ગાયક અને ગુજરાત સંગીત અને નાટક અકાદમીના પૂર્વ પ્રમુખ શ્રી યોગેશભાઈ ગઢવીના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું, જેમાં બગસરા નગરપાલિકા ઉપપ્રમુખ નીતેશભાઈ ડોડિયા, પૂર્વ પ્રમુખ એ વી રીબડિયા, શિક્ષણ સમિતિના ચેરમેન હરેશ પટોડિયા, રશ્વિનભાઈ ડોડિયા, મેઘાણી હાઈસ્કૂલના આચાર્ય એચ આર શેખવા સાહેબની ઉપસ્થિતિમાં હાજીભાઈ કાસમભાઈ હાજી રમકડુને સન્માનિત કર્યું હતું અને વર્ષ દરમિયાન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ અનેક સિદ્ધિ પ્રાપ્ત કરી હતી, જેમાં 15 એવા વિદ્યાર્થીઓને નગરપાલિકા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. હાઈસ્કૂલના આચાર્ય એચ આર શેખવા સાહેબ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના ઉપપ્રમુખ નીતેશભાઈ ડોડિયા દ્વારા જણાવ્યું હતું કે આગામી મેઘાણીની જન્મ જયંતિ સુધીમાં બગસરામાં મેઘાણી સ્મૃતિ હોલ બનાવીશું. હાજી રમકડુએ જણાવ્યું હતું કે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી બગસરા મેઘાણી હાઈસ્કૂલમાં ઢોલક વગાડવા માટે મને બોલાવવામાં આવશે ત્યારે હું એક પણ પૈસા લીધા વગર સેવા આપીશ. આ કાર્યક્રમમાં શ્રી યોગેશભાઈ ગઢવીએ મેઘાણીની રચેલી રચનાઓ રચી સૌને આકર્ષિત કરી હતી. અંતમાં આમંત્રિત મહેમાનો, બગસરા નગરપાલિકાના સત્તાધીશો અને આગેવાનો, હાઈસ્કૂલના શિક્ષક પરિવાર સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ શ્રી સ્નેહી પરમાર દ્વારા સુંદર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણીજીની ભૂમિ એટલે મા ભૂમ ભારતી, ભારત દેશ. પરંતુ એમના વતન તરીકે સૌરાષ્ટ્રનું અમરેલી જિલ્લાનું બગસરા ગામ અને એ બગસરા ગામમાં નગરપાલિકા સંચાલિત એક સુંદર મજાની હાઈસ્કૂલ જ્યાં એક સાથે 2,500 થી 3,000 વિદ્યાર્થીઓ જોવા મળે. મિત્રો, નગરપાલિકા છે જુદા જુદા પ્રકારના આયોજનો કરતી હોય છે એવું તો જોવા મળ્યું છે, પરંતુ આખા ગુજરાત રાજ્યની નગરપાલિકાઓમાં બગસરાની નગરપાલિકા અને આ હાઈસ્કૂલ એ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના નામ સાથે સંકળાયેલી છે. એમની ભવ્યાતિ ભવ્ય મૂર્તિ છે એટલે છેલ્લા કેટલાય વર્ષોથી એક અસ્મિતા એવોર્ડ કરીને લોક સંગીત માટે, લોક સાહિત્ય માટે એ એવોર્ડ અપાય છે. આ વર્ષે હું યોગેશ ગઢવી બગસરાના આ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને ઉપસ્થિત રહ્યો અને મારો રાજીપો વ્યક્ત કરું છું, કારણ હું આ વર્ષનો આ એવોર્ડ છે, રસધારા અસ્મિતા એવોર્ડ છે, એ ગુજરાત રાજ્યના એક એવા નામાંકિત કલાકારને આપવામાં આવ્યો છે. વિશ્વમાં વસતો કોઈ ગુજરાતી એવો ન હોય કે જેને એ કલાકારનું નામ ન ખબર હોય. તમને એમ થશે કે ગાયક કલાકાર હશે, તમને એમ થશે કે લોકસાહિત્યકાર હશે, તમને એમ થશે કે વાર્તાકાર હશે, ના, પણ તમામે તમામ લોક ગાયકોનો આધાર થઈને એકલો જજુમવાવાળો 45-45 વર્ષથી માત્ર ઢોલકના સહારે તમામ ગુજરાતીઓના હૃદયમાં બેસી અને રાજ કરવાવાળા એવા હાજી રમકડુને આ વર્ષે આ એવોર્ડ એનાયત થયો એનો હું ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. ગુજરાત રાજ્યના લોક સંગીતને, ગુજરાત રાજ્યની લોકકલાને અને લોક સાહિત્યને મેઘાણીજીની ભૂમિ ઉપરથી હું શબ્દ સાહિત્ય સંસ્કૃતિના રખેવાળ તરીકે યોગેશ ગઢવી સમગ્ર ગુજરાતીઓને વિશ્વાસ આપું છું કે આવતા 2-5 સૈકા સુધી ગુજરાત રાજ્યના લોક સંગીતને, લોક સાહિત્યને વાંધો નહીં આવે એવી આ અદ્ભુત યજ્ઞ સ્વરૂપી પ્રવૃત્તિમાં હું હાજર રહી શકો એનું હું ગૌરવ અનુભવું છું, ગૌરવ અનુભવ. અશોક મળવર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. જંગલ જમીનના દબાણ દૂર કરવા વન વિભાગના કાર્યક્રમોને લઈને અમીરગઢ તાલુકાના આદિવાસી લોકો દ્વારા અમીરગઢ પોલીસ સ્ટેશન વન વિભાગ સામે વિરોધ પ્રદર્શન કર્યો હતો અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને આવેદનપત્ર પાઠવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં જંગલની જમીનના દબાણ દૂર કરવાના કાર્યક્રમો વન વિભાગ દ્વારા ચાલી રહ્યા છે, જ્યારે અમીરગઢ એક આદિવાસી વિસ્તાર હોવાથી અહીંયાથી જંગલ જમીનમાં મોટે ભાગે આદિવાસી વસવાટ કરે છે અને તે જંગલ વિભાગની જમીન પર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પણ જંગલ જમીનના દબાણને દૂર કરવાના વન વિભાગના કાર્યક્રમોને લઈને અમીરગઢ તાલુકાના આદિવાસી લોકો દ્વારા અમીરગઢ પોલીસ સ્ટેશન વન વિભાગ સામે વિરોધ પ્રદર્શન કર્યો હતો. અમીરગઢ તાલુકાની ખારી ગામે જંગલ વિસ્તારમાં રહીને ગુજરાન ચલાવતા આદિવાસીઓના રહેણાંકમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં આવતી જમીન ઉપર જેસીબી અને ટ્રેક્ટર દ્વારા દબાણ દૂર કરાયું હતું, જેથી જંગલ વિસ્તારમાં રહેતા અમુક આદિવાસી ઘર વિહોણા થતા આદિવાસી સંગઠન દ્વારા અમીરગઢ પોલીસ મથકે સબ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જ્યાં સુધી જમીન નહીં મળે ત્યાં સુધી અમારા ધરણા ચાલુ રહેશે તેવું જાણવા મળ્યું હતું. એંડા હતા, મેક્યો કેપાસ હતો, સોળા હતા, સવળા હતા ને મૂંગ હતા, એરદ હતા, બધા હારા ભેળે દેતા. એવો શું બધા ગમના ઢોર હતો, બધા હારો માય વાળે દેતો. એવો શું શું એમાં કરો, એમાં ગરીબ લોકોને હેટાવી દેતો, હેટાવી દેતો. એમાં પોલીસ થોડા મેં આવ્યો આજ મિટિંગ ગયા હતી. એટો એમ નાનો નાનો છોકરો નહીં, એવો એમ એવો એમને ગમ ને કોઈ કેમ દિન જાય ઉતરા કહો. એવો એમને બાજુ હે બાજુ એમાં એમરે એવો છોકરો જીવતો રાખો કે એમ જીવ. અમીરગઢ તાલુકાના ખારી ગામે તારીખ 7/9/2018 રોજ બાલુંદ્રા રેન્જ ફોરેસ્ટ વિભાગે ખારી ગામના 86 જેટલા સરકારી સનદ આપેલી માલિકોની જમીન ઉપર રેન્જ જંગલ ખાતા વિભાગે ઘર વિહોણા કર્યા, પાક નુકસાન કર્યું. એ બાબતે અમે અમીરગઢ પોલીસ સ્ટેશને એફઆઈઆર માટે આવ્યા છીએ. એફઆઈઆર કરી અહીં અરજી આપી અને અમે કલેક્ટર કચેરી જઈ અને જ્યાં સુધી અમને અમારા નુકસાનનું વળતર ન મળે ત્યાં સુધી અમે કલેક્ટર કચેરી બેસ્યું એવું અમે સમગ્ર અમીરગઢ તાલુકાના ભાઈઓ બહેનોએ નિર્ણય કર્યો છે કે આ રીતે આદિવાસી ગરીબ આદિવાસીઓને અન્યાય કર્યો છે. એક બાજુ ગરીબને માલિકે મોટા મોટા વચનો બતાવે છે કે અમે તમને આ આપ્યું તે આપ્યું, પણ અમારી જોડે જે હતું એ પણ છીનવી લીધું અને આજે અમારા 46 પરિવારો એ રહેવા માટે મકાન નથી રાખ્યું, ખાવા માટે અનાજ નથી રાખ્યું. ઓઢવા પાથરવાની જે પથારી હતી, જે ખાવાના બે દોણા હતા કે વાસણ ડબલા હતા એ પણ ઉપાડી ગયા છે અને એ નોંધારા થયેલા પરિવારો માટે સમગ્ર તાલુકાના આદિવાસી ભાઈ બહેનો અમે જ્યાં સુધી અમારા અન્યાયનો ન્યાય ન મળે ત્યાં સુધી અમે આ તાલુકા કક્ષાએથી જિલ્લા કલેક્ટર કચેરીથી અમે છોડીશું નહીં એવી અમે સૌએ નિર્ણય કર્યો છે. શું નામ આપનું? મારું નામ શંકરભાઈ વીરમાભાઈ માણસે, અમીરગઢ તાલુકા પંચાયત માજી પ્રમુખ. સતીશ રાણા સાથે NS ગુજરાત ન્યૂઝ અમીરગઢ. ચિંતન શિબિર 2018માં મહિલા સત્ર દરમિયાન સમગ્ર ભારતમાં સંસ્કૃત ગીત ગાનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનારને દેવભૂમિ દ્વારકાના સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત રાજ્ય કક્ષા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. બ્રહ્મચિંતન શિબિર 2018માં મહિલા સત્ર દરમિયાન સમગ્ર ભારતમાં સંસ્કૃત ગીત ગાન તથા શ્લોક ગાન સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ઈશા પ્રણવકુમાર શુક્લએ સુંદર વક્તવ્ય આપતા તેનું બ્રહ્મ મહિલા પાંખ તથા સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત રાજ્ય કક્ષા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ખૂબ ખૂબ આભાર શ્રી યજ્ઞેશભાઈ દવે તથા શ્રી કમલેશભાઈ વ્યાસ, રાજેન્દ્રભાઈ ત્રિવેદી અધ્યક્ષ ગુજરાત વિધાનસભા, શ્રી વિક્રમ લાબડિયા ભજનિક તથા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સભ્યો હાજર રહ્યા હતા. દેસુર ધમા સાથે પપ્પુભાઈ જોશી, NS ગુજરાત ન્યૂઝ, જામ ખંભાળિયા. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક ઓરસંગ નદીના બ્રિજના માર્ગ પર મોટા ખાડાઓથી વાહન ચાલકો તેમજ રાહદારીઓની હાલાકી વેઠવાનો વારો આવે છે, ત્યારે અવારનવાર આ બ્રિજ પર અકસ્માતો પણ થાય છે, તેમ છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી નજીક ઓરસંગ નદી પરના બ્રિજ પરના માર્ગ પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડેલા હોવાથી નાના મોટા દરેક વાહન ચાલકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. છતાંય તંત્રએ આ બ્રિજના માર્ગનું સમારકામ કરવાનું સૂચતું નથી. લગભગ 1 કિલોમીટર જેટલા લાંબા ઓરસંગ બ્રિજ પરનો માર્ગ રાજપીપળાને જોડતો રસ્તો છે. રાત દિવસ આ બ્રિજ પરથી સેંકડો ગામોની પ્રજા વાહનોમાં આવ જાવ કરે છે, ત્યારે નસવાડી, કવાંટ અને સંખેડા તરફના માર્ગો સાથે આ
આ બ્રિજનો રસ્તો જોડાયેલો છે ત્યારે આ બ્રિજ પર દિવસને દિવસે મોટા ખાડાઓ પડતા જાય છે. એક ફૂટ જેટલા ઊંડા ખાડાઓમાં સળિયા પણ ડોકાઈ રહ્યા છે ત્યારે જર્જર થયેલા પુલના પિલ્લરના પાયા પર હચમચી રહ્યા હોય તેવા સમયે ખડખડધજ માર્ગ બ્રિજની આવરદામાં ઘટાડો કરી રહ્યા છે. પણ ત્યારે લોકોની મુશ્કેલી દૂર કરવા માટે ઓરસંગ બ્રિજના પરના માર્ગોનું વહેલી તકે સમારકામ હાથ ધરાયું તેવું લોકો ઈચ્છી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, છોટાઉદેપુર. હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.